નમસ્કાર મિત્રો, ફરી વાર આપણે લસા અને ભૂસા આધારિત એવી રીતનો દાખલો લઈને આવ્યા છીએ. હવે આ રીતનો દાખલો ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલો છે, તો સૂત્ર આધારિત છે અહીંયા કે લસા ગુણ્યા ભૂસા બરાબર એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. હવે આ પ્રકારના દાખલામાં એવું હોય છે કે આમાંથી ત્રણ વસ્તુ આપેલી હોય, ગમે તે ત્રણ, અને એક વસ્તુ શોધવાની હોય છે. તો પ્રશ્ન આ પ્રકારે હોય છે કે બે સંખ્યાનો લસા અને ભૂસા અનુક્રમે, અનુક્રમે એટલે શું કે જે પહેલું નામ છે એના માટે પહેલો અંક અને બીજું નામ છે એના માટે બીજો અંક. તો અનુક્રમે પહેલો લસા છે તો લસા આવશે 108 અને ભૂસા છે 18. પછી કે છે તેમાંથી એક સંખ્યા 36 છે તો બીજી સંખ્યા શોધો. એટલે આપણને આ સૂત્રની અંદર ત્રણ બાબત આપેલી છે. જુઓ, આપ્યું છે લસા, આપ્યો છે ભૂસા અને એક સંખ્યા 36. એટલે આપણને ત્રણ વસ્તુ આપી દીધી છે અહીંયા, તો શોધવાની શું છે? બીજી સંખ્યા. તો અહીં સૂત્ર પ્રમાણે જોઈએ તો લસા છે, ભૂસા છે, એક સંખ્યા આપી છે, એટલે કે બીજી સંખ્યા શોધવાની છે. તો આ પ્રકારનો પ્રશ્ન છે એને આપણે બે રીતે શીખશું, એક તો સૂત્ર આધારિત અને એક તો સૂત્ર ભૂલાઈ જાય તો શું કરવું એ પણ શીખવાનું છે. ચલો સ્ટાર્ટ કરીએ. તો પહેલા રીતે સૂત્ર મૂકી દઈશું ઉપર આપ્યું છે તે પ્રમાણે. અહીં લખી દો છે, જો લસા 108 અને ભૂસા 18. તો લસા 108 છે તો લસાની જગ્યાએ 108 ગુણ્યા ભૂસા 18, તો મૂકી દો 18 બરાબર એક સંખ્યા. ટૂંકમાં લખેલ છે એક સંખ્યા. તો એક સંખ્યા કેવી છે? 36. લખેલું છે એક સંખ્યા 36. એક સંખ્યા આપણે લખશું 36 ગુણ્યા બીજી સંખ્યા. કઈ તો આપણે બીજી સંખ્યા શોધવાની છે. ઓકે, આટલું થઈ ગયું. હવે જે શોધવાનું છે ને એની બાજુમાં જે સંખ્યા છે, બીજી સંખ્યા શોધવાની છે એની બાજુમાં જે ગુણાકારમાં જે સંખ્યા છે એને હંમેશા બરાબરની સામેની સાઈડમાં છેદમાં લખવાની આવશે. એટલે કે 108 ગુણ્યા 18 છેદમાં 36. તો આપણે લખીએ કે બીજી સંખ્યા બરાબર 108 ગુણ્યા 18. આ બંને સંખ્યા ઉપર આવી જશે અને જે સંખ્યાની બાજુમાં વધે છે એને મૂકવાની છે છેદમાં 36. હવે આ છેદ ઉડાવી દઈશું આપણો જવાબ. તો અહીંયા આપણે કહી શકીએ કે 18 બે 36 અને અહીંયા 54 બે 108. તો આપણે એમ કહી શકીએ 54 તમારો જવાબ. તો બીજી સંખ્યા કેવી હશે? 54. હવે એની ચકાસણી મેળવી છે કે આપણો જવાબ સાચો છે કે ખોટો. તમારે શું કરવાનું? 108 ગુણ્યા 18 કરો, જે જવાબ આવે એની સાથે 36 ગુણ્યા બીજી સંખ્યા સુધી 54. 36 ગુણ્યા 54 કરશો એ બંને બાજુ ગુણાકાર સેમ આવી ગયો, સમજવાનું તમારો જવાબ સાચો છે. તો આ પ્રમાણે આનો જવાબ આવી શકે છે. હવે શોર્ટકટ રીત શું છે? તો શોર્ટકટમાં વસ્તુ એકની એક જ છે, પણ તમારે લાંબુ સૂત્રને યાદ રાખવું નહીં, કઈ કરવું નહીં, તે કદું યાદ રાખવાનું. શોધવાનું શું કીધું છે? બીજી સંખ્યા. કઈ લખી નાખો? બીજી સંખ્યા. રેડી? બીજી સંખ્યા શોધવાની છે એટલે બીજી સંખ્યા લખી નાખવાનું. હવે તમારે શું કરવાનું? જે પ્રશ્નમાં બે અંક સાથે આપી દીધા છે, લસા અને ભૂસા બે સાથે આપી દીધા હોય તો એ બે ને ઉપરના અંશમાં લખી નાખવાના ગુણાકારમાં, અને જે એક સંખ્યા અલગ આપેલી છે એક સંખ્યા એને હંમેશા લખવાની છેદમાં. અથવા એમ કે ભાઈ એક સંખ્યા ને બીજી સંખ્યા સાથે આપી છે તો બે ને ઉપર લખી નાખવાના, લસા કે ભૂસા બંને માંથી એક આપેલ હોય તો એને નીચે લખી નાખવાના છે. ટૂંકમાં જે સંખ્યા બે સાથે આપેલી હોય અનુક્રમે વાક્યમાં તો અહીંયા ઉપર લખવાની. અહીંયા આપેલી છે 108 ગુણ્યા 18. અલગ કઈ સંખ્યા આપી છે? સિંગલ એક જ, 36. તો જે સંખ્યા એક જ આપી છે એને લખવાના છેદમાં. એટલે જો એમ ની એમ બની ગયું તો લાંબુ યાદ રાખવું પડે નહીં સૂત્રમાં. હવે આપણે છેદ જોડાય 18 બે 36 અને 54 બે 108. તો 54 તમારો જવાબ. તો આ પ્રકારે તમે દાખલાનું સોલ્યુશન ઝડપથી અને શોર્ટકટ રીતે મેળવી શકો છો. ટૂંકમાં એક જ યાદ રાખવાનું, બે સંખ્યા આવે ઉપર, એક સંખ્યા આવે નીચે. એટલે તમારું
સોલ્યુશન ઝડપથી આવી જશે. સૂત્ર ને યાદ રાખવાની જરૂર પડશે નહીં, પણ એ આ પ્રકારના દાખલામાં થશે યાદ રાખવું. બરાબર, તો નવી એક રીત સાથે પાછા લસા અને ભૂસાના નવા ટોપિક સાથે પાછા મળશું, અને મારા દરેક વિડીયો ને તમે પહેલેથી જોતા જશો એટલે ક્રમમાં દરેક પ્રકારના દાખલા આવતા જશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા ગ્રુપમાં શેર કરો. થેન્ક યુ.